कोटि सम प्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्ये सुसर्वदा निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा मनोजवं मारुत तुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्वजं वानरयुथ मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये श्री गुरु शरण सरोज रज निज मन मुकुर सुधा बरनौ रघुबर विमल जश जो दायक फल चार बुद्धिहीन तनु जान के सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार वसुदेव सुतं देवं कंस चारुण मर्दन देवकी परमानंदं कृष्णं वंदे जगत गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देव महेश्वरा मारा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देव महेश्वरा गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः माँ चिंता विघन विनाशनी माता कमलासनी सक विसहती हंसवाहिनी
विसहती मातु हंस वाहिनी माता हमें दे वो सुमा विसहती हंस वाहिनी माता हमें दे वो पण दुखारणी जोन दुखारणी मातु कुल देवी पण दुखारणी मातु कुल देवी अनमाड़ी करनी करने सहाय ए मातु जागेर जुग मा जोगणी आर रे मातु पार गठिया ए मातु जागे जुगमा जोगणी आर रे मातु पार गठिया आज रोज दुधई धाम में आज आनंद आज उसरंग आज सोहेणा ने अने सखी मारा शहर में आज कंचन वरहे मे आठ आठ दिवस थी जाने होना नो मे वरहतो होय एवो पूज्य राम बापु आप बधाय मंच पर बैठेला दरेक संतो ने प्रणाम करी पूज्य બાપુની વ્યાસપીઠને મારા પ્રણામ કરી મંચ ઉપર બેઠેલા અમારા દરેક કલાકારોને પ્રણામ કરી આપ બધાને વંદન કરી પ્રભુભાઈએ ગણપતિ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરી અને આપ બધાએ ખૂબ એની વચ્ચે મોજ કરી આજનો આઠમો દિવસ રામકથાનો પૂજ્ય મોરારી બાપુ આજ ભગવાન રાઘવેન્દ્ર સરકારને ભગવાન રામે વનવાસ પ્રસંગ પૂજ્ય બાપુએ આજ વ્યાસ ગાદી ઉપરથી રજૂ કર્યો. દિવસ છે કે રાત છે એ આઠ આઠ દિવસથી ખબર નથી પડતી, રાત નથી જ પડતી એમ કે તો હાલે. અને જાણે સદગુરુના શરણમાં મારે કાયમ દિવાળી એમ દિવાળી જેવો પર્વ આપણે ઉજવી રહ્યા છીએ. અને જે સંતોના દર્શન કરવા માટે હું તમે ખાસ જાઈ છતાં કદાચ ન પણ મળે, આજ એ સંતોના દર્શનો મને આઠ આઠ દિવસથી મને તમને થઈ રહ્યા છે. અને એવા કલાકારો જેને હોનાની હાકળે બાંધીને લાવો છતાં ન આવે એ બધા પ્રેમને કાચે તાતળે બંધાય અને આપની વચ્ચે મોજ કરી રહ્યા છે, એમ હું પણ તમને ઘડીક લહેર કરાવવા આવ્યો છું. એમાં જ્યારે કથાનું મુહૂર્ત લેવાનું ત્યારે પણ બાપુને આરે હું મળવા ગયેલો, બાપુએ મને હમણાં વાત કરી કે મુહૂર્ત લીધું ત્યારે હતો અને કાલે પૂર્ણાવતી છે તોય તું અહીંયા છો. મારો પ્રોગ્રામ ક્યાંક 14 તારીખમાં હતો પણ મેં કીધું છેલ્લે સારું. અને આ બધાએ એટલી બધી અહીંયા હૈયું દળાય મારો બાપ અને એવી મોજમાં તમે બેઠા હો એટલે મોજમાં જ રહેવું એમ. અને હું ઘણી વાર કહું જે માણસ ખુલ્લા દિલથી દાંત ન કાઢતો હોય ને એની ઉપર કોઈ દી ભરોસો ન કરવો ભલામણ. આ મીઠા ઉપર હું ભરોસા કરવાના હોય? હસમુખાને હેતાળવા હોતો મરકીન કાઢે વેણ, કવિ કે એને કરડજો કદી કાટો ને લાગજો, હોય ભલે પારકા શેણ પણ કાળ મુખાન રિહાવણા ને વલવલ કાઢે વેણ. વાત વાતમાં ધોખા કરતા હોય અને પાછા હું કે આપણે નો હોત તો ફલાણા ભાઈ નો દીકરો પરણ જ નહીં. એ પાછો વેળ તું નહોતો ને તેથી તારો બાપ પરણ્યો, અને તું નહીં હો તેથી તારા દીકરાનો દીકરો પણ છે. એની કરતા જા મોજ આવે ને લહેર ખડી કરી લે.
પ્રફુલભાઈ કીધું ને કે તું પણ મોજ કરી લે ઘાયર, હું પણ મોજ કરું. આ ખરેખર મોજ. અને પૂજ્ય બાપુએ કહે છે કે ભાઈ મોજ માર્યો, આનંદ રહ્યો, લેર કરો. વાહ વાહ, તમે લેર જ સુધી છે, કારણ કે એ મોજ સિવાય બીજું કઈ છે નહીં ભાઈ. હમણાં એક જગ્યાએ હું ગયો, બધી બહેનો બેઠી બેઠી આમ નખ ગણતી હતી. મેં કીધું બેન શું કરો છો? કે રામદેવજી મહારાજે કીધું છે નખ ઘસો તો વાળ વધે. હવે આમ તો જો કે સારું છે, એને યોગાનું શરૂ કર્યું એટલે ઘણાને બિચારાને ટીકડીઓ લેવાનું બંધ થયું. પણ યોગા ફાવે તો કરવા, બાકી ભગવાને આ શરીર તોડી નાખવા ન આપ્યું ભાઈ. ઘણા તો ટીવી હામાં બેઠા ફું ફું એટલે પણ હું ઉપાડા લીધા તે અવાર. ત્યાં બહેનો બધી બેઠી બેઠી આમ નખ ઘંતી હતી. મેં કીધું બેન આ શું કરો? મને કે રામદેવજી મહારાજે કીધું છે નખ ઘંચીએ તો વાળ વધે. એક બેન નહોતા નખ ઘંતા. મેં એને કીધું બેન તમે કેમ નથી નખ ઘંતા? એ કે ભાઈ મારે વધારે ઘંઈ ગયા, મૂછું મળી ઉગવા. એ લ્યો ઘો લ્યો. એટલે જે કોઈ વસ્તુ હોય માપે હારી લાગે. એમ જે માણા ખુલ્લા દિલથી દાંત નો કાઢતો હોય એની એની ઉપર ભરોસો ન કરવો. એ એના પાડો હમાય ન રહેવું. અડધી કિંમતમાં મકાન વેચીને નીકળવા કે તું લુખા રે, અમે નીકળી બહાર. હવે એમ એના પાડોમાં ન રહેવું, એને હેઢે ન રહેવું, હવારમાં એના હકર ન લેવા. આપણે આમ આમ જ મોગો સડાઈને ઉભો રે, આમ ઓગ્રામમાં જાઓ એમને. નાના તારા બાપની કાયણે જાય અમે. અને હાવ હાસું કહું, એવો એવો કોઈથી દાંત ન કાઢતો હોય ને એને વેવાય ન કરવો ભાઈ, કે તું તારી ઘેરે રે. અરે ઘણા ઘણા તો એવા એવા ભાઈ. ઓહો, ઓલો મંદિરની બહાર બૂટ સંપલ આપણે ઉતારીએ ને, મંદિરની બહાર જ ઉતારીને બૂટ સંપલ. એ મંદિરની બહાર બૂટ સંપલ ઉતારીને બધા માણસો મંદિરમાં ગયેલા એટલે બૂટ સંપલ બધા ભેગા થયા. એની હોય ને એની નાયત હોય, એનો એનો પ્રમુખ ગોઠણ સુધી દોરી વાળો બૂટ, બુશ બૂટ, બુશ. એ ઉભો થયો તરત કે વાલા સર્જનો, દોરીવાળા ભાઈઓ, દોરી વગેરેના ભાઈઓ, વાદરીવાળા ભાઈઓ, વાદરી વગેરેના ભાઈઓ, એડીવાળા ભાઈઓ, એડી વગેરેના ભાઈઓ, નાના નાના સંપલો તથા ઉછી એડીવાળી સેન્ડલ બહેનો, જ્યારે જ્યારે મંદિરોના માહોલ ભેગા થાય છે ત્યારે ત્યારે આપણે બધા મળીએ છીએ. પણ આપણી આપણી ઉપર અન્યાય થઈ રહ્યો છે એટલે એક બૂટ સંપલનો નાયકનો એક માણા બોલ્યો કે શેનો અન્યાય થઈ રહ્યો છે? કે ભગવાન એમ કહે છે કે મારી આગળ નાના મોટાનો ભેદભાવ નથી. પૂંજ બાપુ કથામાં કહે ને કે મારે તો આગળ બેઠો હોય એ તેને સેલે બેઠો હોય એ વ્યક્તિ મારે બરોબર હોય. શું કામ? કે સેલે બેઠેલી વ્યક્તિને આપણે સેલો જો કહી દઈ તો એ માણા મોઢું ફેરવી જાય, ન્યાલી આપણે સેલા દેખાતા હોય. એટલે બૂટ સંપલે કીધું કે ભાઈ એ આપણે 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 ભગવાન એમ કે સેવકનો વાલો છો. અર્જુન ને તો એમ કે બેઠો બેઠો ગાય જ્યાં ઉભો ઉભો સાંભળું, ઉભો ઉભો ગાય જ્યાં હું નાચું. તો આપણા બૂટ સંપલ જેવા ભાઈઓ જેવો કોઈ સેવક નથી. આપણે માણસને કાંટા નથી લાગવા દેતા, કાકરા નથી લાગવા દેતા. એ માલની વાહે ડોટું દેતો હોય ગાંડા બાવળના કાંટા ભાંગી જાય, બાકી એના પગ સુધી ન પગવા દે. કિચડમાં આપણે બગડીએ એના પગને ચોખ્ખા રાખીએ, તડકામાં આપણે બળીએ એના પગને બળવા ન દે. આપણા જેવી સેવકાઈ છે કોનામાં? નાયજ કે બરાબર છે બરાબર છે, એ તો અમને અહીં જ નહોતું સડતું. તો કયો ભગવાન ને કે આપણે બારા કેમ? ભગવાન ને ફરિયાદ કરો. હાણ ભાઈ આંદોલન ઉભું થયું, હે ભગવાન એમ કરીને સોડા ઉડલે પાંખ દિન હેટા પડે. હે ભગવાન, પૂજારી કે રાડ્યું નાખો માં. પૂજારી ને કે એક વાર રહેતું અમારે ભગવાન આને વાત કરવી. પૂજારી કે પણ સે હું સે હું, અમે સેવક છી અમે બારા કેમ? પૂજારી કે તમે શાંતિ રાખો, તમે સાંભળાના છો એટલે. તો એક જોડો કે તમે હેના છો? ખીજાઈ ગયો ભાઈ જોડ આપી. ભગવાન સાંભળી ગયા, ભગવાને પૂજારીને કીધું કે એક વાર આંદોલન હોય ને આડું ન અવાય. ભગવાન આવ્યા, હું છે ભાઈ? ભગવાન મંદિરમાં બોલ્યા, ઠેઠ તો નહોતા આવ્યા બારા. હું છે એલા, હું રાડ્યું નાખો? રાડ્યું હું નાખે ભગવાન? તમે એમ કહો કે મારે મન બધા હેરખ્યા અને સેવક મારે વાલા, અમારી જેવા સેવક કોઈ છે નહીં, અમે બારા કેમ? ભગવાન કે ભાઈ સાંભળો, આ કહેતો હોય તમારો પૂજારી એમ કે સાંભળાના છો? ભગવાન કે બરાબર છે ભાઈ, મંદિરની પવિત્રતા તો હોવી જોઈએ ને. એવું થોડું ઘણું તો આડું આવ્યા કરશે ભાઈ. હા, એટલે પૂજારીએ પૂજારીએ એમ કીધું કે તમે સાંભળાના છો એટલે. એટલે ભગવાને કીધું કે ભાઈ હા, મંદિરની થોડી ઘણી પવિત્રતા હોવી જોઈએ એટલે તમે બારા થતો. એક જોડો કૂજો, આ નગારું હેનું છે? થતો બીજો જોડો આવ્યો કે અમે બે એક જ ભેહ મળી બનેલા છીએ.
અને ભગવાન આમ પાસે ને જેટલા દર્શન આવે ને એમાંથી 5-10% દર્શન નથી આવતા, અમુક અમારે હાટું આવે, અમારા માધ્યમ છે લે. ભગવાન કે ભાઈ આરતી થઈ જવા ગયો પછી આપણે મીટિંગ રાખશું. ભગવાન કે ઓલા જોડા કે આરતી પછી અમને કોણ રહેવા દે, અમુક ખાલી પગે આવ્યા એ લઈ જાય. ભગવાન કે પણ પ્લીઝ હું કોઈને નહીં જવા દઉં અને આપણે મીટિંગ લેશું, પેલા આરતી થઈ જવા ગયો. તમે એમ કીધું ને કે નગારું અંદર હુકામ છે એનો મારે તમને જવાબ આપવો છે, એટલે તમે આરતી થઈ જવા ગયો ભલા થઈને. એટલે પ્રમુખ ઉપાચાર્ય કીધું ભગવાન કહે છે એટલે આપણે શાંતમ ભવતું. અને પ્રમુખે કીધું એટલે બધા હજળ શાંતિ થઈ ગયા. આરતી શરૂ થઈ અને આરતી શરૂ થઈ ને ત્યાં નગારા ઉપર મળ્યું દાંડિયું પડવા, લાકડિયું મળ્યું પડવા. એ નગારા ઉપર લાકડિયું પડ્યું ને એ જોડા જોઈ ગયા, તરત આંદોલનને રાજીનામું આપ્યું કે એની નજીક જવામાં મજા નથી, બડા ખાવાની તાકાત હોય એની નજીક જઈએ. કે ભલા એમ ભારત વર્ષના સંતોને સમાજે ખૂબ બડા માર્યા છે, ખૂબ મેળા માર્યા છે. મીરાથી લઈ નરસિંહ સુધી વ્યાવો અને આજના સંતો સુધી વ્યાવો, સમાજ બહુ બડા મારે પણ બડા ખાતા ખાતાય ભગવાનની ધૂન જે છોડે નહીં ને એ પરમાત્માની સુધી પહોંચી શકે, હમણાં નથી પહોંચી શકાતો મારો બાપ. હે એમ આ જે આપણે જે અહીંયા લહેર કરીએ છીએ, અહીંયા જે મોજ કરીએ છીએ, એનું કારણ જ એ છે કે કાંઈક સંતોની કૃપા છે. આજ એની કૃપા હોય તો જ આપણે આનંદ કરીએ. કે આ દાંત કાઢીએ ને ભાઈ, એ ભગવાનની કૃપા હોય તો દાંત આવે, બાકી ઘણાને ગલગલિયા કરો તો હુઈ જાય, બાકી દાંત નથી કાઢતા. અને ગેંડા ને ગલગલિયા ન થાય પાછા. અને હકીકત છે ઘણા વર્ષો પછી બાપુએ જે આજ કથા લીધી છે, આજનો જે પ્રસંગ લીધો, ઘણા વર્ષ પછી બાપુ બોલ્યા. કારણ કે આપણો બધો એવો દેશી ડાયરો ભાઈ, હે ભલે ભણ્યા નથી પણ ગણતર આપણા બાપનું, ભણેલા ડોકમાં ગાળિયા નાખ્યા. ભાઈ એક ભાઈ એક એક બાપા ટ્રેનમાં જતા હતા, ટ્રેનમાં તે આપણા ગામડાના બાપા, પાકડી પાકડી બાંધેલી અંદર મનાઈ હતી તોય સાફી હળગાવેલી. ઓલો ટીટી કે ઓલવો એ તા કે ભીણ્યો કોણ, એ કે આ બોર્ડ લખ્યું તા કે ભાઈ વાસે કોણ, એ કે પણ હું કહું ને પ્યો ને બેન છે તક તો આ ઓલવું. એ ઠારીને બેઠેલા એમ એક શેરનો છોકરો જોઈ ગયો, એને એમ છું ગામડાના બાપા છે ને આની મશ્કરી કરીએ. એટલે આવ્યો ઈન બીન મારીને ખિસ્સામાં હાથ નાખીને, કેમ છો અંકલ, એ કે તારો બાપ અંકલ છે, હું છું દાદા. એ કે દાદા અંકલમાં બધું આવી જાય, તકે અમને ન ખબર હોય. કઈ બાજુ બાપા, કે મુંબઈ જાઉં છું ભાઈ. એ કે તો બાપા આપણે મુંબઈ ઠેઠ જવું છે તો રસ્તે હાલો ને ક્યાંક આનંદ કરીએ, એટલે જેથી કરીને કેળો કપાય. દાદા કે ભાઈ તમે છોકરાઓ ભણેલા, અમે અભણ, અમે તમારે અરે હાલીએ નહીં વાતુમાં. અરે કે હોય બાપા આપણે ઉખાણા ઉખાણા રમી. બાપા કે ભાઈ અમને ઉખાણા એવા કઈ આવડે નહીં. અરે કે બાપા હોય તમે જો જવાબ ન દઈ શકો તો તમારે મને 500 આપવાનું, હું તમને જવાબ ન દઈ શકું મારે તમને 1000 દેવાના. બસ બાપા કે તો હાશું તક, તો બાપા તમે પેલું ઉખાણું પૂછો, જો હું જવાબ તમને ન દઈ શકું તમને 1000 રૂપિયા આપું. બાપા કે હા ભાઈ, પાખું વગીરનું ઉડે ને પૈડા વગીરનું ધોડે, ઈ હું ભણેલો આટીએ સડ્યો. બોલ બોલ બટા બોલ. એ કે બાપા નહીં દેવાય, આવ્યો 1000 રૂપિયા. હવે તમે કહો કે આલે 5-6 પાસા મને નથી આવડતું, એ હમણાં 5-6 શીખી લીધા. બોલો ભલે આપણે ભણ્યા નથી પણ આપણી કોઠા હું જ ભૂગા કાઢ નાખે ભાઈ. ઓલા બાપા ટ્રેનમાં જતા હતા ને એટલે ટીટીએ પૂછ્યું બાપા કઈ બાજુ, તાકે ભાઈ એ તો ટિકિટમાં લખેલું હોય ને, તાકે ટિકિટ ક્યાં, તાકે એ તો ગુમ થઈ ગઈ. તાક તો તમે કેમ ગુમ નો છો, તાકે એ તો તમે આવી ગયા. નકર તારા બાપ ખાતાના હાથમાં નો આવી ટીટીના હાથમાં આવતા છે. કહેવાનો મારો અર્થ કે ભલે આપણે ભણ્યા નહીં હોય અને આપણું ગણતર એવું છે, પણ એક ભલામણ કરું તમને કે એ ગણતર નહીં ભેગું, હવે ભણતર ની જરૂર છે. ભાઈ એ બિસ્લેરી, હા આ પાણી પીવો, પ્રોગ્રામ તો કાલે થાય. આપણે શા હું કામ પી ખબર, રાતના શા હું કામ પી, જાગવા હાટું. આપણે જાગવા હાટું ચા પી ને, અમુક ચા હાટું જાગે લ્યો. આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં હું કામ જાય કે એના સહસ્ત્ર નામ, આપણને ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામ સાંભળવા મળે, એ નામના ફળ રૂપે આપણને પ્રસાદ મળે. પણ અમુક હાવ પ્રસાદ હાટું જાય એનું શું કરું, કઠિયારો બે એક આવે લ્યો. ઓલે એક જણો સત્યનારાયણ ભગવાનની કથામાં ગયા ને એટલે પ્રસાદ આવ્યો, એટલે એને પ્રસાદની લાલચ લાગી, થોડીક લોભ લાગ્યો, પ્રસાદ લેવા લાંબો હાથ કર્યો, પ્રસાદ મળ્યો એટલે એને એમ છું બીજી વાર લો, એટલે ઓલો હાથ આમ પાછળ લઈ ગયો ને બીજો હાથ ધર્યો,
ઓલે પણ તાહડામાં ખાલી થઈ જો ને વાયલી કૂતરો લબર કુલીન વઈ ગયો બોલો હાવ કરો રહ્યો હાવ અમુક વાતમાં જ લોભ કરાય બધી વાતમાં લોભ ન કરાય કહેવાનો મારો અર્થ કે આપણી કોઠાહુજ છે ને ભેગે ભણતરની જરૂર છે બે વીઘા વેચી નાખજો પણ છોકરાઓને ભણાવજો હા ભણતરની જરૂર આ સંતો છે એ મને તમને માર્ગદર્શન હાટું આપણને આ જે આયોજન જે કરે છે ને એ આપણે જીવન જીવવાના કેળા દેખાડવા માટે આયોજન કરે છે ભાઈ હલન ચલન ઓછું રાખજો ઠીક છૂટા જો એમ વાહ વાહ શું એ છૂટા લઈ જજો છૂટા લઈ જજો જેને લેવા હોય એટલે મૂળ વાત ઉપર આગળ પ્રફુલભાઈ જે લહેર કરાવી ને મને પણ આ રૂપિયા જોઈને મને પણ એક લહેર ઉપડી છે અમારો રામભાઈ ગઢવી લખે છે એ પૈસો પ્યાર કરાવે દુનિયામાં પૈસો પ્યાર કરાવે પૈસો પ્યાર કરાવે દુનિયામાં પૈસો પ્યાર કરાવે પ્યાર કરાવે યાર કરાવે યાર કરાવે યાર કરાવે પૈસો લેર કરાવે દુનિયામાં પૈસો પ્યાર કરાવે યાર કરાવે યાર કરાવે પૈસો લે કરાવે દુનિયામાં પૈસો પ્યાર કરાવે પૈસો લે કરાવે દુનિયામાં પૈસો પ્યાર પ્યાર કરાવે પાછો યાર કરાવે જેમ જેમ તમારી પાસે રૂપિયા વધે એમ એમ તમારી પાસે મિત્રો વધે પૈસો તમને ખાલી લહેર કરાવીએ કે પણ આત્માની શાંતિ ન અપાવીએ કે આત્માની શાંતિ જોતી હોય તો આવા સંતો પાસે જવું પડે આ રૂપિયાને તમારે પવિત્ર કરવો હોય તો ત્યાં દાન દેવું પડે ભાઈ નગર કરોડપતિ હોય નાછાના માગ ન હોય અરે કોઈથી કૂતર્યું ન ગણવા દેતો ફળિયામાં ખડીક્યું દીદી કૂતર્યા માર્યા હોય એની પરજા ક્યાંય દાન દે ભાડે ખડીક્યું દીદી કૂતર્યા માર્યો બાપ દીકરો બે આમ ફળી આમ બેઠા ને એમાં જો કૂતર્યું આવે એટલે બાપ છોકરાને ઈશારો કરે લેજે લેજે કૂતરાને ખબર પડી જાય કે આપણો પ્રબંધ થઈ રહ્યો છે અને કૂતરી ભાગવા જાય ને ભાઈ એ જેવું કૂતરું ભાગવા જાય બાપ ડેલી દઈ દે અડધું કૂતરું બહાર ને અડધું અંદર કૂતરું દબી દેવો અને બાપ દબીનું ભોય ડેલીને છોકરો પરોણે પરોણે ઉપાડ કરતો હોય એમાંથી મેં કૂતરાને સટકતા જોયા લ્યો જીવના જોખ મેં સટકતું હશે ને ભાઈ અને એમાં લીધે સટકે જેમ તેમ ભાગે જાણે એમ લાગે બજારમાં રોકેટ નીકળ્યું ભાઈ અને કૂતરા ઉપર કોને ઘા કર્યા ને એ કૂતરાની રાઈડ કહી દે બોલો જો કોઈ પુરુષે માર્યું હોય તો કૂતરો રાડ્યું નાખતો હોય નફોટ 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 અને ખમા જો કોઈ બેને માર્યું હોય તો કૂતરાની રાઈડ ફરી જાય વો 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 કરતો અને ભાઈ બહેનોનો બહેનો સ્વભાવ છે મને માતાઓ બહુ ગમે મારી માવડીઓ હા એના એ કેટલા વ્રત રહે આપણે રોયા કોઈ દી શનિવાર રહ્યા બોલો વડલેથી શરૂઆત કરે ઠેઠ તુલસી સુધી વડલો પૂજે તુલસી પૂજે જયા પાર્વતી અવ્રત ને જય વ્રત ને દેદોન આપણા દેશની સંસ્કૃતિ ટકાવી રાખી હોય ને વ્રતો દ્વારા ત્યાં માવડ્યું હા
નગર આપણે કોઈ દી હવારમાં ઊભા થઈને દીવા કર્યા હોય કયો ખાવાનું લે ખાવાનું માલમાં દઉં એ પોરો ખા પોરો ખાય માં કઈ કરવા દે. બીજી વાત જો આપણો આપણો આપણે તમને વાત કરું છું, આપણે ધૂણતા હોય ને આપણે ધૂણતા હોય ને તો આપણું કુટુંબ જ પગે લાગે, બેનું ધૂણચું હોય તો આખું ગામ પગે લાગે લે. મજા આવે મને ધૂણે ને કોકી જોઉં ને મને મજા આવે ખમા ખમા હો ડાયરા ને રામ રામ કરવા આવ્યો છો બાપા આખું ગામ કે પણ બાપા તમે આવ્યા હું કામ બેહવું છે મારે બેહવું છે. છોકરા કે 80 વર્ષ બેઠો ને 300 બેસી ને ગયો પાડો ફોટો એમાં આ કેમેરા વાળા પણ બહુ ગમે. ધંધા ગમે એ કરવા ભાઈ પણ ધંધાને મગજમાં ન લઈ લેવું. આ હું ટેજ ઉપર માયો આવ્યો કલાકાર તરીકે હેઠો ઉતરે એટલે કલાકારી નહીં. નગર જો કલાકારી મગજમાં ગડી જાય ને રાતે હુતા હુતા કે બે જાઓ બે જાઓ બે ઘરવાળી ખીધા હોઈ જા ઘર છે. ઓલો કાપડિયો કાપડ વેચતો હોય ને દુકાને કાપડ વેચતો હોય ને એને જો ધંધો મગજમાં ગયો તો રાતે ઓસાડ ફાડી નાખે 2 મીટર આપ્યો ઘરનું તૂટે. હા અમારા કેમેરા વાળા તો હવે સ્ટેન્ડ લઈ લીધા, પેલા તો આમ ખંભે કેમેરા રાખીને આટા મારતા, એમાં એક આંખ હોય ને એને કેમેરાનું કામ જલ્દી ફાવે બોલો, કારણ કે 20 વાર પણ નહીં સીધું. અને હાથનો લકવા હોય ને હાથનો લકવા એને રૂપિયા ગણવા બેહાડી દેવાય, કારણ કે કાંઈ ની બંડલ પકડાઈ જાય એટલે સાલું થઈ જાય ફળફળ ફળફળ. અને પગનો લકવા હોય એને સિલાઈ મશીન શીખી લેવાય, કારણ કે લાઈટ હોય ન હોય હંસા ઉપર પગ મૂક્યો ને ધણે નાટી શરૂ થઈ ન. પણ જો વિડીયો વાળાને મગજમાં ગડી ગયો ધંધો તો રાતે ઓશિકા ખંભે લીલી રૂમમાં આટા મારતા બોલો, ઘડીક સોફા ઉપર ચડી જાય ને ઘડીક શેટી ઉપર ચડી જાય બારીએ ટીંગે ને પાછો કે પ્લીઝ સ્માઈલ હે ની હે. તમને ઉપડી મને ખબર છે પણ વાત એ કરતો હતો આપણે જેમ ધૂણતા હોય ને આપણે કોઈને પણ એક એક વાત હું તમને ચોક્કસ કહું, પણ હમણાં દિશામાં આવ્યા પછી બાયુને બતાવ્યા નથી થતા લ્યો. આપણે પગે લાગીએ બધા માતાજીને આપણે વાંધો નથી, પણ અમારા આયુષ્ય કલાકારો ગમે ત્યાં જાય સાહિત્ય ગમે ત્યાં પોગે. તારે નહીં જાતે, શશી નહીં જાતે, રવિ નહીં જાતે, વહા કવિ અમ જાતે, એ કઈ જગ્યા કોઠો અંદર ઘડીને બહાર કાઢીને આપી દે કે આ છે તારા પેટમાં. એટલે બેનો ધૂણતા હોય ને દિશામાં આવ્યા પછી આપણે મજા આવે. આપણે એમ કે પાણી લાવીજો તાકે હું શાની દાવ અમને થોડી ખબર હતી તમને કમ કમાટ ચાલુ હતો. મને બહુ ગમે બહુ માતાજી. અરે બેનોની વાત કરી તા તો મારા ભૂરા રાજી થાય બધા. લે મારા બાપ અને કેવા હારા નાયા થઈને બેઠા હે. હકીકત એવા વાલા લાગો ને એમ થાય મોઢામાં એક એક જલેબીનું ઘૂંસળું દઈ દઉં તમને. એક બેન ધૂણતા હતા ને સાંભળજો આમ આમ જુઓ આમ જો સાંભળો તો કમને કોઈ આય હાંભળો જ ખરા. પણ બેન એક બેન ધૂણતા હતા ને આખું ગામ પગે લાગતું હતું, હે માં હે માં. પણ મુંજાય કોણ એનો ઈ બિચારો કેમ કે એ ઈ હદ પાડી નાખો ભાઈ બીજાને કહેતો લાઈનમાં પગે લાગો ને ભાઈ લાઈનમાં. એ ભાઈ આગેલી પગે લાગીને ભાઈ એ સોના વાળા કાઢ દે ભાઈ. એ ભાઈ તમારી મઉ થોડી ત્યારે આવ્યા મેં તમારા ઘેરે ભાઈ આવો ઘાંકો થઈ ગયેલો ભાઈ આખો. બહુ બધા પગે લાગતા હતા ને એમાં બધું આખું ગામ પગે લાગીને વયું ગયું. પછી છેલ્લે એના અંગત 4 મિત્રો આવ્યા. 4 મિત્રો અંગત એના આવ્યા ને એ પગે લાગીને પછી ઓલો ઊભો થયો ન્યા ઊભા રહે ને ઓલો અદ પાડીને ઉભેલો ન્યા ગયા ન્યા જઈને ઓલાને કીધું કે આમ જો એ હવે ટાટર પાડો તો કેમ તાકે આપણા માતાજીનો મઠ હોય ને એ એક જ ભૂવા હાસા બાકી ઘીરે ઘીરે ન આવું કરાય ભલા માણા બેન કરાવો. ઓલો કે પણ એ ધૂણે છે એનું શું કરું તક પણ તો મઢે લઈ જા આપણા ભોવા પા એ છે ને દાણા જોઈને એનું માથે નિવારણ કરી નાખે. પણ એ કે આવું જોવે ને યાર હું મારા બાપાને નાદ પાડતો તો એ દેહીમાં લગ્ન જ ન કરાય ભલા માણા. ભલામણ અમારે હાથ પેટીમાં કોઈ ધૂણ્યું નથી આ ઘરમાંથી ગોલકી કરી ભલામણ આ થોડું હાલ. એ કે પણ ગામ પગે જ લાગે કે આની પછી રઘુ દુઃખ છે તો પછી દવાખાને તારે લઈ જવી પડશે. ઓલો કે પણ માનવી જોવાની યાર તું યાર મને કહે તમે ના પાડો ને તમે તો ઓલા શારે ગયા ઈ શારે પગે લાગે
અને પગે લાગીને બેઠા ને કીધું, માં આખું ગામ પગે લાગી લીધું, હવે હાવ કરો માં, થાને થાવ. ગામ વંડીએ સડેલું જોવા, હવે કોઈ બાકી નથી માં, તા તો અવતાર વજ્યો, હજી એક જણો બાકી છે ઓલો. એટલે ઓલા શહેરે ઓલા પાસે કે પગે લાગી લે ને, એટલે અવતાર પૂરો થયો. ઓલો કે યાર હું કેમ પગે લાગી લે ને, ઓલો કે પણ મારે કે લાગી લેવાય, આમ થયું કોઈ ન હોય ક્યારે, લાગી લાગી લે પગે લાગી લે. તો ઓલો બીતો બીતો આવ્યો, પગે લાગવા હાટો આમ લાંબો હાથ કર્યો ને, તા તો અવતાર વજ્યો, આવ્યો શરણે આવ્યો, માગ માગ માગ. ઓલો કે સૂટા છેડા દે નહીં. કહેવાનો અર્થ કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં અંધશ્રદ્ધાની જરૂર નથી ભાઈ. જ્યાં ભાવ હોય ત્યાં જ ભક્તિ હોય, જ્યાં શ્રદ્ધા હોય ત્યાં જ શક્તિ હોય. બાકી શક્તિના બાટલા સડાવે શક્તિ નો આવે ભાઈ. એક ડોક્ટરની હશે ભાઈ ઓલું, પણ કઈ બાટલાથી શક્તિ નો આવે. ગુરુ મહારાજની કૃપા હોય, તમારી કુળદેવીની કૃપા હોય, તમારા ઈષ્ટદેવની કૃપા હોય તો શક્તિ આવે. શક્તિને ભક્તિને મૃત્યુને કોઈ ઉંમર આરે લેના દેના નથી. કોઈ પણ ઉંમરે મૃત્યુ આવે, કોઈ પણ ઉંમરે શક્તિ આવે, કોઈ પણ ઉંમરે ભક્તિ આવે. એનો સોખો દાખલો કે જન્મતા આવે તો હનુમાનજી સૂર્યને ગળી જતા હોય, આ શક્તિ. 5 વર્ષનો પ્રહલાદની ભક્તિ તમે જોઈ લો કે 5 વર્ષનો પ્રહલાદ તમને બત ભરે તો અંદરથી ભગવાન નરસિંહને પ્રગટ કરી શકે. બાકી 1000 વર્ષ સુધી હિમાલયમાં તપ કર્યા ભગવાન નથી મળ્યા ને દાખલા છે. પાછા આવી આવ્યા કે નહીં ફાવે, હાલો. ભક્તિને શક્તિને મૃત્યુને બુદ્ધિને કોઈ એમ કે ભાઈ ઉંમર આવે લેના દેના નથી, ગમે ઉંમર આવી શકે. બાકી શક્તિના બાટલા ચડાય શક્તિ નો આવે. શક્તિનો જ બાટલો હોય તો એ પ્લાસ્ટિક મારે 20 જણા પકડી ન આવે, ખાઈ જાવ શક્તિનો બાટલો લઈને આવી થઈ ખાઈ જાવ. ટેબલ ઉપર મૂકો તો ઉલ્લે નહીં એકલો બાટલો, એ કે ઓલું હું ઉલ્લે, તક શક્તિનો બાટલો ઉલ્લે. શક્તિ તો તમારી ભક્તિથી આવે, તમારી શ્રદ્ધાથી આવે. અને એવું શ્રદ્ધાના માહોલમાં, એવા ભક્તિના માહોલમાં, એવા સદગુરુના સાનિધ્યમાં, એક ધર્મની જગ્યામાં હું તમે જે ધ્યેયથી બેઠા છે મારા બાપ, એવું નથી લાગતું કે આની અંદર ભગવાન બેઠો હોય તો જ. એટલે એ કહે એટલું માણસ હચવાય, નહીતર હચવાય નહીં. કેવો માહોલ મારા બાપ. દુધઈ ધામ 10-10 કિલોમીટર આગાઉ આવતા હમુ દેખાય છે. એક એક ગામમાં લઈ એક એક માણસ પોતે સ્વયંસેવક બનીને આવ્યો છે. ભગનાણાથી પણ આખું મંડળ હરિહરની હાકલ ઉપડે ને પીરહવા તોડે મારા બાપ. અને આવી જે લહેર કરી છે એ કઈક મારા તમારા ઉપર પૂરણ કૃપા હોય તો જ લહેર થઈ હોય. અંદર 100% થાય ભગવાન મારીને તમારા હૃદયમાં રમતો હશે આની અંદર તો જ આવી રીતે એક તારથી, નહીતર એ ખરીખું બુજ્યું નથી. હા મારે બેહું ઘરના નથી એ ક્યારે બેહી શકતા, બાપા બેઠે તો મને ન બોલાવો ક્યારે. કાક બાપુ કહે ને આ તો પરમાત્માની રચના છે ને ભાઈ. કઈ દરિયા તણો ક્યારો કર્યો એનો કુવો એ કેવડો હશે, એ જ કોસ હાકન નારી કેડો તો ગો ક્યાં હશે. આ ધરતી તણો પિંડો કર્યો રજ લાવ તો ક્યાંથી હશે, એ જગ ચાક ફેરવ નારી કુંભાર ઊંઘો ક્યાં હશે. ખટકી રહી એ બ્રહ્માંડ ને ભટકી રહી અંતે બતી અટકી ગઈ. દરિયા તણો ક્યારો કર્યો એનો કુવો કેવડો હશે, અને કોસ હાકર નારી ખેડૂત ઉભો ક્યાં હશે. ધરતી તણો પીંડો કર્યો રજ લાવ્યો ક્યાંથી હશે, અને જગ ચાક ફેરવનારી કુંભાર ઉભો ક્યાં હશે. અને બબે મશાલો બાળતો અંજ વાળતો ઉભો મશાલી ક્યાં હશે. અને આ બધું જોવા તણી કવિ કે દિલ જંખના ખૂબ ખટકી રહી, આ બ્રહ્માંડને ભટકી રહી અંતે મતી અટકી ગઈ. ભાઈત ભાઈતના ભૂઠા કર્યા કિનારી કેદી સાપશે. ભાઈત ભાઈતના ભૂઠા કોઈનું એક હરખું મોઢું નહીં બોલો. જેટલે આવે નવા જ મોડલ, નવા જ મોડલ. જૂનો માલ જ નહીં, જેટલે આવે નવા. એની પાસે કાસો માલ કેટલો પીડ્યો હશે બોલો. કોઈ દી ઉપલી ઓર્ડર આવ્યો કે 1 વર્ષ સ્ટોપ માલ ખલાસ, જાઓ 1.5 વર્ષના ભાભા એક એક ખેપ મારી આવો. નહીં નહીં નહીં, આ કોઈ અમારો નાજીર લખે ભાવનગરનો, કોઈ આયે કોઈ જાયે એ તમાશા ક્યાં હૈ, સમજ મેં કુછ નહીં આતા એ દુનિયા ક્યાં હૈ. આને વાલે ચલે જાતે હૈ વાપિસ, લેકિન જાને વાલે નહીં આતે યે તરીકા ક્યાં હૈ.
જન્મે મરે, પણ મરે કોઈ પાસા આવ્યાના દાખલા નથી. અને આવે તો આપણે ઓળખીએ નહીં. આપણા દાદા આવે જ ન આવે એમ નહીં, ત્યાં પાર્કિંગ તો છે નહીં. અને આપણા દાદા લગભગ આપણી જ ઘીરે આવે, બીજે ફાઈવું ન ફાઈવું, અહીંયા બધું નીવડી ગયેલું તો ખરું એમ આપણે ઓળખીએ નહીં, કારણ કે મોડલ બદલી ગયું હોય. પણ બાજુ ઓળખી જાય, રમાડ્યો રમાડ્યો કે મુન્યો અમાર દાદા જેવો છો, દાદા જેવો નહીં પહોંચે પધાર્યા, હમાય રમાડ હમાય રમાડ, એના લખણ જો દાદો છે. કહેવાનો મારો સુરી છે કે આ બધી પરમાત્માની રચના છે, કાંઈક એની કૃપા થઈ છે, કાંઈક સદગુરુની કૃપા થઈ છે, કાંઈક વડવાળા દેવની કાંઈક કૃપા થઈ છે, અને એ કૃપા બધી ભેગી થઈ એના માહોલમાં જ હું તમે મળ્યા છે. તારે સાગરના લોટ ચડ્યા હોય એમ માણસના લોટ ચડ્યા છે, પણ સાગરમાં તો તુફાને આવે, પણ આમાં મારા બાપ એવા એક એક હમથોળથી બધા બેઠા છો. આ તમારી શ્રદ્ધા, આ તમારી ભાવના, એને મારે પ્રણામ કરવા છે મારો બાપ. આ જે ભાવનાથી જો બેઠા છો, જ્યારે જ્યારે ધર્મની આવી આકલું વાગે ને, ત્યારે આ રીતે ધોળીને ભેગા થાય ને, તો આપણો ઈષ્ટદેવ તો રાજી થાય કે નહીં મારો બાપલ્યો કોક આવે છે એમ. હે, આવી જે માહોલ, અને એ માહોલમાં દરેક કલાકારો ઠેઠ દૂર દૂરથી બધા આવી આ બધાને આનંદ કરવા માટે આવ્યા છે. સમય મળશે ફરી વાર પાછો રાઉન્ડમાં આવી, પણ એવા દરેક કલાકારોને આપણે મોજથી માણીએ. મને શાંતિથી સાંભળો તે બદલ ખૂબ ખૂબ આભાર. બધા સંતોને પ્રણામ, આ બધાને પ્રણામ. અસ્તુ, જય શ્રી રામ.